विश्वास जे है वर्तो का खरेखर लाग्या छे एवो जे गांगुली खरा ए लोको दादा के छे ए तमारी जोड़े काले 4 वागे वीडियो कॉन्फ्रेंस मा लाइव तमारी जोड़े 5 मिनिट बात करसे एवो તમે આમ મારા મિત્ર ને વાત કરી એ રીતના પછી લાગ્યું ત્યાંથી પછી મારા વોલેટમાં ટ્રાન્સફર છે તારો વિશ્વાસ કર્યો કે ના બરોબર છે વાળાના રિએક્શન તો એમને તો ખુશીનો કોઈ અંદાજ જ નહોતો કે એના કોઈ શબ્દો જ નથી નમસ્કાર મિત્રો આજે હું તમને એવા વ્યક્તિને એક યુવકને મારવા જઈ રહ્યો જે રાતોરાત કરોડપતિ બની ગયો જી આ વ્યક્તિ કહેવાય છે કે કોઈ બી વ્યક્તિ પોતાની કિસ્મત લઈને આવે છે અમીર ગરીબ ક્યારે થઈ જાય કોઈ ખબર નથી પડતી પણ આ વ્યક્તિ ડ્રીમ ઇલેવન જેવી જ એપ માય ઇલેવન સર્કલ થકી એમને ક્રિકેટમાં રમ્યા એમાં કહેવાય છે કે માત્ર 50 રૂપિયા એમની ટીમ ઉતારી અને 1 કરોડ રૂપિયા જેટલી રકમ તેઓ જીત્યા છે ચાલો મળીએ તેમને કેવી રીતના શરૂઆત કરી હતી વિચાર્યું હતું કે આવું થશે કે નહીં તો ચાલો મળીએ એમને જી તમારું નામ જણાવો અને આજે આખી રકમ જીત્યા છો કેવું લાગી રહ્યું હું મારું નામ કૌશિક છે હું બરોલી ગામમાં રહું છું ગેરેજ લાઇનનો ધંધો ચલાવું છું એ રીતના પોતાનું રોજગારી ઉત્પન્ન કરું છું છેલ્લા 2 વર્ષથી હું અહીં માય ઇલેવન સર્કલમાં ટીમ ઉતારતો વચમાં મેં છોડી પણ દીધું કીધું આવું કઈ ના હોય ના આવતા હોય પણ મેં ટ્રાય ચાલુ રાખ્યો છેવટે છેલ્લા મેં આ જે ઇન્ડિયાની અને ઓસ્ટ્રેલિયાની ટીમ હતી એની અંદર મેં 39 રૂપિયાની ટીમ બનાવેલી અને નાખેલી અંદર પણ મને એવું હતું જ નહીં કે મારો ફર્સ્ટ નંબર આવશે એવું પણ વચનતાનો આ તો લક શું કહેવાય લાગી જાય તે અત્યારે કોઈ એવું પેલું થતું પેલું શું કહેવાય કે વિશ્વાસ જ નહીં પડતો કે ખરેખર લાગ્યા છે એવું તો જ્યારે તમે વિચાર્યું ને ડ્રીમ ટીમ ઉતારીને એમ કે તમે તમારા કામ વળગી ગયા છો અને પૈસા તમે જીત્યા તો આમ પહેલું શું વિચાર આવ્યો કે હકીકતમાં આ સપનું છે કે હકીકત છે એવો વિચાર કઈ આવ્યો હા એ તો ખરો ને મેં ટ્રાય પણ કરી કીધું આ બન જ નહીં કીધું કદાચ મોબાઈલ હેંગ થયેલો હોય તો બની શકે મેં ત્યારે ફરીથી મોબાઈલ બંધ કરી ચાલુ કર્યું ના કીધું બરોબર છે તમે આમ મારા મિત્રને વાત કરી એ રીતના પછી લાગ્યું ત્યાંથી પછી મારા વોલેટમાં ટ્રાન્સફર છે તારો વિશ્વાસ કર્યો કે ના બરોબર છે તો અરે આ યુવક પોતે ગેરેજનું કામ કરે છે કેટલા મહિના કેટલા કમાતા હતા અને અત્યારે આ પૈસા આવ્યા એવું તો નથી હોતું કે ચલો ભાઈ કે મહેનત કરવી જ પડે મહેનત માણસ કરતો જ હોય પણ પોતાનું લક પણ સાથે પડતું હોય અને જે યુવકો રમી રહ્યા છે એ લોકોને શું કહેવા માંગુ તમને આ વિશ્વાસ આવ્યો કે પૈસા આવે છે હકીકત છે ને હા પૈસા આવે છે એ વાત તો હકીકત જ છે હું લોકોને એક જ વાત કહું છું કે દિવસમાં એક ફેરા 10-20 રૂપિયા કહો તો 50 રૂપિયાનું લક અજમાવવું જ જોઈએ કારણ કે આપણે બેન ભેટ કે કોઈ પણ પાન મસાલા કે એમાં 20-30 રૂપિયા તો આપણે વેઠવી જ દઈએ છીએ એના કરતાં તો આવામાં આપણું લક અજમાવવું સારું ફેમિલીમાં શું કરે છે ફેમિલીવાળા જાણે એમને ખબર પડી કે તમે આટલી રકમ જીત્યા ડ્રીમ ઇલેવનમાં તો ઘરેવાળા એમને શું રિએક્શન હતા ઘરવાળાના રિએક્શન તો એમને તો ખુશીનો કોઈ અંદાજ જ નહોતો કે એના કોઈ શબ્દો જ નથી કે કઈ રીતના વ્યક્ત કરવું એ તો મમ્મી પપ્પાને જાણે બી આ વસ્તુની ખબર પડી તો એમને પણ ખુશીનો કારણ કોઈ બી વ્યક્તિ હોય તમે હોય કે સામાન્ય વ્યક્તિ હોય કારણ કે આવી થાય તો સ્વાભાવિક છે કે તમામને ખુશી પણ થાય અને એમ થાય કે જીવન થોડું આપણું સેફ પણ થયું હવે એ વસ્તુ હું કહેવા માગું છું તમે ડ્રીમ જ્યાં માય ઇલેવન સર્કલ રમ્યા તે લોકોએ તમારો કંઈ કોન્ટેક કર્યો અને એ લોકોને શું રિવ્યુ છે પાછળથી હા એમનો કોન્ટેક આવ્યો હતો અને એમને મને માર્ગદર્શન પણ આપ્યું એમનો કોલ અત્યારે દિવસમાં એક ફેર આવે જ છે કે કઈ દિક્કત હોય પેમેન્ટ બાબતે તો તમે જે કોલ કરજો અને એમને વાતચીત કરેલી કે તમે તૈયાર રહેજો આપણે જે ગાંગુલી ખરા એ લોકો દાદા કે છે એ તમારી જોડે કાલે 4 વાગે વિડીયો કોન્ફરન્સમાં લાઈવ તમારી જોડે 5 મિનિટ વાત કરશે એવો
તો કહેવાય કે કોઈને ક્રિકેટર જોડે વાત કરવાનું માત્ર સપનું, જોવાનું સપનું હોય છે, વાત કરવાની તો વાત દૂરની છે, પરંતુ આ યુવક કિસ્મત એમનું જોરદાર લક કર્યું કહેવાય. પૈસા પણ આવ્યા અને સાથે દાદા સાથે કે ગાંગુલી સાથે વાતચીત કરવા મળી, એ પણ એક મોટી કહેવાય કે પોતાનું મોટું લક કહી શકાય. આ યુવકના ફાધર પણ છે, તેમને પણ આપણે વાતચીત કરીએ, પણ એમને કેવું લાગ્યું છે તે પણ પૂછીએ. આપણી બાજુમાં છે અંકલ, તમારા છોકરાએ લક લગાવ્યું આ જે માયવંશ 11 સર્કલ પર, અને આ જાણીને તમે આટલી રકમ જીત્યા, ભાઈ કરોડ રૂપિયા જેવી રકમ જીત્યા છે, તો તમારું શું કહેવું તમારા છોકરા પર? તમે કઈ દબાણ નથી કરી ભાઈ આવું કેમ રમે છે ને આવું બધું? કઈ ફેમિલી લોકો મમ્મી પપ્પા કરતા જ હોય છે કે આવું બધું ના આવે, ખોટા પૈસા ના આવે, તમે આવું કઈ કેવું લાગ્યું? એટલે મનમાં આમ થોડા ઘણા વિચારવામાં એવું આવે, પણ આ કાયમી રમતા હતા એટલે થોડો ઘણો બીજો કોઈ જગ્યાએ હોવા પડીએ એટલે કે ના બરોબર છે એમ, બીજું કોઈ વ્યસન વ્યસન એવું કોઈ છે નહીં, એટલે મારે થોડા ઘણી રકમ જાય એટલે કોઈ વાંધો નહીં એમ. તમારું નામ શું? વીરચંદભાઈ લેબા ભાઈ. તો આમના યુવકના પિતાજી હતા, કહી શકાય કે કૌશિકભાઈ, જે સામાન્ય ગેરેજનો ધંધો કરે છે પોતાના ઘરે જ, અને સાબરકાંઠાનું ઈડર તાલુકાનું આ બડોલી ગામ છે, એક સામાન્ય નાના ગામમાંથી આજે યુવક માઇ 11 સર્કલ રમી એક ટીમ ઉતારી અને આજે કરોડ રૂપિયા જીત્યો છે. સૌ તમામ માટે એક કહેવાય કે પ્રેરણા કહેવાય, કહી શકાય કે જે લોકો ડ્રીમ 11 કે આવી બધી એપમાં રમતા હોય છે અને પૈસા માટે એમ થાય કે ચલો જીતશું, પણ અમુક ટાઈમ મોરલ ડાઉન થઈ જાય કે આમાં કશું એવું હતું નથી, પૈસા પૈસા ના આવે, પરંતુ આ યુવકનું ઇન્ટરવ્યુ કરવાનો એટલો ધ્યેય હતો કે જે લોકો રમે છે અને એમ લાગે પૈસા એવું નથી, આ ભાઈ જીત્યા છે ને આપણે તાજું ઉદાહરણ છે, અને હું રૂબરૂ બી અમને મળ્યો પણ છે, અને આ વિડીયો થકી તમે એમની સંપૂર્ણ કહાની પણ હું તમને સંભળાવી. જો વિડીયો ગમે હોય તો લાઇક કરજો, શેર કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. થેન્ક યુ.